જય શ્રી કૃષ્ણ. આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસ એટલે કે પરષોત્તમ માસ વ્રતની વિધિ, વ્રતના મહિમા દર્શાવતી વ્રતની કથા. હિન્દુ પંચાગમાં દર 3 વર્ષે અધિક માસ આવે છે, જેને પરષોત્તમ માસ કે પછી મલ માસ પણ કહેવાય છે. આ માસમાં સ્નાન, ધ્યાન, દાન અને ઉપવાસનો ખૂબ જ મહિમા છે, જેનાથી અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેમજ આ મહિનામાં પરષોત્તમ ભગવાનની કથા શ્રવણનો પણ ખૂબ જ મહિમા છે. આ વ્રત કરનારે સવારે નિત્ય પ્રાતઃકાળે ઉઠવું, સ્નાન આદિ કાર્યથી પરવારી પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવું, દેવ દર્શને જવું, પરષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરવું, ઘરના મંદિરમાં નિત્ય પૂજાથી પરવારી ઓમ શ્રી પુરુષોત્તમાય નમઃ એ મંત્રની એક માળા અવશ્ય કરવી, ઘરમાં બાજટ કે પાટા પર પરષોત્તમ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવી, ધૂપ દીપ અધર્ય સુગંધિત પુષ્પ અબીલ ગલાલ કંકુ નૈવેદ્ય ધરાવી પૂજા કરવી, સાથે ભગવાન શ્રી ગણેશની મૂર્તિની પણ પૂજા કરવી. મૂર્તિની જગ્યાએ સોપારીને ગણેશ માની તેની પણ પૂજા કરી શકાય. ચોખાનું અષ્ટદળ બનાવી તેના પર કળશની સ્થાપના કરવી, અખંડ દીવો કરવો, ગાયત્રીનો પાઠ કરવો અથવા ગાયત્રી મંત્રના જપ કરવા, ભાગવદ્ ગીતાના અધ્યાયનું પઠન કે શ્રવણ કરવું. આ રીતે અધિક માસ દરમિયાન પૂજાપાઠ, દાન, સ્નાન, ધ્યાન અને પ્રભુભક્તિમાં દિવસ પસાર કરવો. આ હતી અધિક માસના વ્રતની પૂજન વિધિ. હવે સાંભળીએ અધિક માસની કથાવાર્તા. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી, ઘરમાં 2 જણા, 6 છોકરું કોઈ નહીં પણ ભારે ધનવાન, ઘરના કોઠાર ધનધાન્યથી ભરેલા, એવામાં પુરુષોત્તમ મહિનો આવ્યો એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો રોજ નદીએ નાહવા જાય, નાહી ધોઈ ઘરે આવે અને પૂજનવિધિ કરે ત્યાં બપોરનો સમય થઈ જાય, રસોઈ કરવાનો સમય રહે નહીં. બ્રાહ્મણીને થયું, અરે રે, ભગવાનને એકાદો દીકરો આપ્યો હોત તો એને પરણાવીને વહુ લાવત અને વહુ રસોઈ કરી રાખત. અને બ્રાહ્મણીને મનમાં શું એ વિચાર આવ્યો, એ બ્રાહ્મણને કહે, ગમે તેમ કરો પણ મને વહુ લાવી આપો, વહુ વગર કોઈ રસોઈ કરી આપનાર ઘરમાં નથી અને આપણને સેવા પૂજા પાછળ રસોઈ કરવાનો સમય મળતો નથી. તો બ્રાહ્મણ કહે, પણ દીકરા વગર વહુ લાવી ક્યાંથી, પણ બ્રાહ્મણી તો જીદે ભરાણી છે, એકની 2 થાતી નથી. અને બ્રાહ્મણને કહે છે, કોઈ પૂછે તો કહેજો કે દીકરો કાશીએ ભણવા ગયો છે, થોડા જ વખતમાં કાશીએથી ભણીને મોટો પંડિત બનીને પાછો આવશે. બ્રાહ્મણી એકની 2 થાતી નથી. પછી બ્રાહ્મણ લાચાર થઈ કહે છે, ભલે કહી. બ્રાહ્મણ તો જવા માટે તૈયાર થયો અને બ્રાહ્મણીએ એને ભાથું કરી આપ્યું. બ્રાહ્મણ તો ભાથું લઈને ચાલી નીકળ્યો, એક ગામથી બીજે ગામ અને બીજે ગામથી ત્રીજે ગામ એમ ચાલ્યો જાય છે, પણ ક્યાંય એનું મન ઠરતું નથી. એમ કરતાં કરતાં એક ગામમાં બ્રાહ્મણ આવી પહોંચ્યો. ત્યાં એને સમાચાર મળ્યા કે અહીંયા એક બ્રાહ્મણની ઘરે ઘણી જ રૂપવાન, ગુણવાન અને સંસ્કારિક દીકરી છે, એટલે એને ત્યાં ગયો. ત્યાં જઈને એણે કન્યાનું માગું નાખ્યું અને કન્યાના બાપને કહ્યું, ભાઈ, મારો દીકરો કાશીએ ભણવા ગયો છે, આ પુરુષોત્તમ મહિનો ઉતરે ત્યાર પછીના બીજા મહિને તે કાશીએથી ભણી મોટો પંડિત થઈને ઘરે આવશે, માટે આપની દીકરીને મારા દીકરા સાથે પરણાવો. દીકરીનો બાપ કહે છે, આપના દીકરાની ગેરહાજરીમાં ફેરા કોની સાથે ફેરવું? તો બ્રાહ્મણ કહે છે, એક કામ કરો, 3 ફેરા લેખણ સાથે ફેરવો અને 4થો ફેરો બાકી રાખો. જ્યારે મારો દીકરો કાશીએથી ભણી ગણી મોટો પંડિત થઈને પાછો આવશે ત્યારે 4થો ફેરો ફેરવો. દીકરીના બાપને વિચાર આવ્યો કે મારી દીકરી માટે આટલો વિદ્વાન પંડિત જો મૂર્તિઓ મળતો હોય તો એનાથી સારું તો બીજું શું હોઈ શકે. ભલે કહી કન્યાના બાપે માંડવો રોપાવ્યો, ચોરી બંધાવી, મંગળ વાજા વગડાવ્યા અને દીકરીને લેખણની સાથે 3 ફેરા ફેરવી બ્રાહ્મણની સાથે વિદાય કરી. બ્રાહ્મણ તો વહુને લઈને ઘેર આવ્યો. બ્રાહ્મણ ને બ્રાહ્મણી રોજ નદીએ નાહવા જાય છે અને પાછળથી વહુ રાંધીને રસોઈ તૈયાર રાખે છે. પછી બધા નિરાતે જમવા બેસે છે. આમ દિવસો પસાર થાય છે. એક દિવસની વાત છે, બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએ નાહવા ગયા અને વહુ પડોશના ઘરે દેવતા લેવા ગઈ. ત્યાં જઈને કહે, અરે કાકી, આજે દેવતા બુજાઈ ગયો છે, જરા આપો ને. પડોશણ કહે, વહુ ઊભી રહે, દેવતા તો આપું છું પણ પહેલાં મારા એક વાતનો જવાબ દે કે તું કોને પરણી છે અને તું કોની વહુ છે. તો વહુ કહે, કેમ, આમના દીકરાની વહુ છું. તો પડોશણ કહે, અરે એમને દીકરો જ નથી, એ તો વાંજિયા છે. તો વહુ કહે, એમના દીકરા તો કાશીએ ભણવા ગયા છે, આવતા મહિને આવશે. પડોશણ કહે, ખોટી વાત છે, તને આ લોકોએ છેતરી છે, એમને કોઈ દીકરો નથી અને એમનો કોઈ દીકરો કાશીએ ભણવા ગયો નથી.
પડોશણની વાત સાંભળી વહુ તો મૂંઝાણી, એણે તો રસોઈ બનાવી નહીં અને રડવા બેઠી, બેઠી બેઠી રડે છે. એવામાં સાસુ અને સસરા નદીએથી નાહી ધોઈ ઘરે આવ્યા. એણે જોયું તો વહુ રડે છે. વહુને રડતી જોઈ સાસુએ પૂછ્યું, અરે વહુ બેટા, તમે કેમ રડો છો? તમારી તબિયત તો સારી છે? વહુએ બધી વાત કરી અને કહ્યું, મને તમારો દીકરો બતાવો. સાસુ કહે, વહુ બેટા ધીરજ રાખો, જરૂર મારો દીકરો આવશે. મારું આટલું મોટું ઘર દીકરા વગરનું શોભે ખરું. આમ કહી સાતેય કોઠારની ચાવીઓ વહુને આપી અને કહ્યું, બધા કોઠાર ઉઘાડજો. પણ સાતમો કોઠાર ક્યારેય ઉઘાડતા નહીં. બીજા દિવસે સાસુ સસરા નદીએ નાહવા ગયા અને વહુએ એક પછી એક કોઠાર ઉઘાડવા માંડ્યા. પહેલો કોઠાર ઉઘાડ્યો તો એ અનાજથી છલોછલ ભરેલો હતો. બીજો કોઠાર ઉઘાડ્યો તો એ વાસણ કુસણથી ભરેલો હતો. ત્રીજો કોઠાર ઉઘાડ્યો તો એમાં જાત જાતના વસ્ત્રો ભરેલા હતા. ચોથો કોઠાર સોના રૂપાના ઘરેણાથી ભરેલો હતો. પાંચમો કોઠાર સુવર્ણ મુદ્રાઓથી ભરેલો હતો અને છઠ્ઠો કોઠાર હીરામોતીથી ભરેલો હતો. અને વહુએ સાતમો કોઠાર ઉઘાડ્યો, ત્યાં તો દીવાના તેજથી આખો ઓરડો ઝગમગતો હતો અને એક પુરુષ બેઠો બેઠો પોથી વાંચતો હતો. આ પુરુષે પીળું પીતાંબર પહેરેલું હતું, રેશમી ઉપરનું ઓઢેલું હતું અને ગળામાં સોનાનો હાર લટકતો હતો. વહુને જોતા જ એ પુરુષ બોલી ઉઠ્યો, ઓરડો જલ્દી બંધ કરો, મારા માતા પિતાનું વ્રત ભાંગશે. પુરુષોત્તમ મહિનો પૂરો થયા પછી જ મને બોલાવજો, પછી જ ચોથો ફેરો તમારી સાથે ફરીશ અને પરણીશ. આ સાંભળી વહુએ તરત જ ઓરડો બંધ કરી દીધો અને રાજીના રેડ થઈ ગઈ અને એને સાસુ સસરાની વાત સાચી લાગી. વહુ તો રાજી થતી થતી રસોઈ કરવા લાગી. એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરો થયો. આજે વ્રતનું ઉજવણું કરવાનું હતું એટલે વહુ જાતે જ રાજી થતી ઘેર ઘેર નોતરા દઈ આવી. ત્યાં તો સાસુ અને સસરા નદીએથી નાહી ઘરે આવ્યા. સાસુ આવ્યા એટલે વહુ કહે, સાસુજી, આજે તો તમારો દીકરો આવવાનો છે અને મારે ચોથો ફેરો ફરવાનો છે. આ સાંભળી સાસુ તો મૂંઝાવા માંડ્યા એટલે વહુ બોલી, બા, તમે મૂંઝાવ છો કેમ? તમે તો કહેતા હતા ને કે તમારા દીકરા કાશીએ ભણવા ગયા છે, પણ એ તો કાશીએથી આવી પણ ગયા છે. એ છેલ્લા સાતમા કોઠારમાં બેઠા બેઠા પોથી વાંચે છે. એનું નામ પુરુષોત્તમ દાસ છે, એમને બોલાવો. એમણે કહ્યું હતું કે સમય થાય એટલે મને બોલાવજો. અને સાસુ તો આનંદમાં આવી ગઈ. એ તો સાતમા કોઠાર પાસે ગઈ અને કોઠાર ઉકાડ્યો અને સાત દીધો. અરે બેટા પુરુષોત્તમ, બહાર આવો, સમય થઈ ગયો છે. અને એકદમ પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા અને મા બાપને ભેટી પડ્યા. મા બાપના આનંદનો પાર ન રહ્યો. તેમને પુરુષોત્તમ માસનું વ્રત ફળ્યું. સાક્ષાત ભગવાન પુરુષોત્તમ તેમના દીકરા સ્વરૂપે આવ્યા. પછી તો ધામધૂમથી લગ્નનો ચોથો ફેરો બાકી હતો એ પૂરો કર્યો. આખા ઘરમાં અને નગરમાં આનંદ આનંદ થઈ રહ્યો. જય પુરુષોત્તમ ભગવાન. જેવું તમારું વ્રત કરનાર બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવી તમારી આ કથા વાંચનાર, સાંભળનાર અને કહેનારને સૌને ફળજો. મિત્રો, અધિક માસના આ વ્રતનું મહાત્મ્ય જે અનંત ગણું ફળ આપે છે. સંતાન વગરનાને સંતાન આપે છે, દિનહીનને ધન સૌભાગ્ય સાંપડે છે, સર્વ પાપોમાંથી મુક્ત થઈ આ લોકમાં સુખ વૈભવ ભોગવી અંતે મોક્ષને પામે છે. મિત્રો, પૂર્ણ શ્રદ્ધાથી આ કથા તમે સાંભળી જેનું પુણ્ય તમને જરૂર પ્રાપ્ત થશે. અધિક માસની આ કથા તમને જરૂર સાંભળવી ગમી હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. સાથે કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી જય શ્રી પુરુષોત્તમ ભગવાન કે પછી જય શ્રી વિષ્ણુ જરૂર લખજો. અધિક માસના દરેક અધ્યાયનું પઠન આગળના વિડીયોમાં સાંભળશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.